हेलो गाइस, वेलकम टू पटेल्स ब्रो एंड सिस्टर। आज हम लोग बात करने वाले हैं अकाउंट के बारे में। अकाउंट इज अ वेरी इंटरेस्टिंग सब्जेक्ट क्योंकि उसमें इंटरेस्ट होता है। तो आज हम लोग बात करने वाले हैं चैप्टर वन के बारे में। ओके, आपने जो ये क्वेश्चन नंबर वन, भागीदार ए बी अने सी नी मूड़ीनुं प्रमाण 3:2 एक होय अने वर्षनो वेचाणी पात्र नफो 66,000 होय तो सी ने केटलो भाग केटलो नफो मळे। तो अहीं आपणे मूड़ीनुं प्रमाण आपेलुं छे, नफा नुकसानुं प्रमाण आपेलुं नथी। तो आपणे नफा नुकसानुं प्रमाण 1:1 धारी लईए एटले बधा भागीदारने सरखो नफो मळे, एटले आनो थाय 3, एटले 66,000 छेदमां 3 मूकीए एटले आवे 22,000। तो आनो आंसर आवे 22,000। હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2। જો ભાગીદારી કરારનામામાં મૂડી પરની વ્યાજની જોગવાઈ કરવામાં આવી ન હોય તો કેટલા ટકા વ્યાજ આપવું પડે? જો ભાગીદારી કરારનામામાં વ્યાજની કોઈ જોગવાઈ ન હોય તો કાંઈ આપવાનું નહીં, એટલે આમાં આન્સર આવે ડી। હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 3। ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે ખર્ચ કહેવાય અને પેઢી માટે પૂછ્યું હોય તો પેઢી માટે તે આવક છે। તો હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 4। નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? આમાંથી તો આપણે બધા વિધાનને પહેલાં જોવા પડે। તો પહેલામાં છે, પેઢીમાં દરેક ભાગીદારે લાવવાની મૂડી પરસ્પર સમજૂતીથી નક્કી થાય છે, એ સાચું છે, સમજૂતીથી નક્કી થાય છે। પછી પેઢીમાં દરેક ભાગીદારે લાવવાની મૂડી અંગે કાયદામાં કોઈ બંધન નથી, કાયદામાં કોઈ બંધન હોતું નથી, જેને જેટલી મૂડી લાવી હોય તેટલી લાવી શકે છે। એટલે આ બે તો સાચા જ છે, દરેક ભાગીદારે મૂડી લાવી ફરજિયાત છે। અહીંયા દરેક ભાગીદારે મૂડી લાવી ફરજિયાત હોતી નથી, અમુક ભાગીદાર લાવી હોય તો લાવે અને ન લાવે તો કાંઈ નહીં। એટલે આ એક વિધાન ખોટું છે। અને આપણે છેલ્લું હતે જોઈએ કે દરેક ભાગીદારે મૂડી લાવી ફરજિયાત નથી, તો આ સાચું છે, એટલે ખોટું વિધાન અહીંયા પૂછેલું છે તો ખોટું વિધાન આ છે, એટલે આમાં આન્સર આવે સી। તો હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 5। ભાગીદારીમાં પેઢીના સંચાલકો કોણ છે? ભાગીદારીમાં પેઢીના સંચાલકો હોય ને તે જ તે માલિકો હોય, ભાગીદારો હોય તે એ લોકો જ તે માલિકો હોય અને એ જ સંચાલન હોય, સંચાલકો હોય, એટલે આમાં આન્સર આવે આપણો સી। હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 6। દરેક ભાગીદાર બીજા ભાગીદારનો શું ગણાય છે? દરેક ભાગીદાર બીજા ભાગીદારનો એજન્ટ ગણાય છે, પરંતુ અહીંયા આપણને એજન્ટ આન્સરમાં આપેલ નથી, એટલે એજન્ટનો બીજો મિનિંગ થાય પ્રતિનિધિ, એટલે આનો આન્સર આવે પ્રતિનિધિ। હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 7। ભાગીદારી પેઢીમાં ભાગીદારોના મૂડી ખાતા રાખવા માટે કેટલી પદ્ધતિઓ જોવા મળે છે? આપણને ભાગીદારી પેઢીમાં પદ્ધતિઓ હોય તો બે પદ્ધતિ જોવા મળે છે, એક તો સ્થિર પદ્ધતિ, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, અને એક અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, તો આનો આન્સર આવે 2। હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 8। ભાગીદારોના મૂડી ખાતા સ્થિર હોય ત્યારે ભાગીદારોને આપવાનો પગાર કયા ખાતે જમા થાય છે? ભાગીદારના મૂડી ખાતાને સ્થિર હોય ત્યારે ભાગીદારને આપવાનો પગાર ચાલુ ખાતે જમા થાય છે, કારણ કે સ્થિર મૂડી ખાતામાં જે મૂડી ખાતું હોય તેમાં તો ખાલી મૂડીની જ નોંધ થાય છે અને બાકીના બધા જે હોય તેની નોંધ આપણે ચાલુ ખાતામાં કરીએ છીએ, એટલે આમાં આવે ચાલુ ખાતું। હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 9। સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં મૂડીની વધઘટ અંગેના હવાલાની અસર ક્યાં આપવામાં આવે છે? સ્થિર મૂડી ખાતામાં મૂડીની વધઘટ હોય તો મેં પહેલાં કીધું એમ જ તે સ્થિર મૂડી ખાતામાં મૂડીની વધઘટ જ તે સ્થિર મૂડી ખાતામાં થાય છે, બાકીના જે હોય તેની અસર આપણે ચાલુ ખાતામાં આપીએ છીએ, તો આમાં આન્સર આવે સ્થિર મૂડી ખાતું। હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 10। જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય ઉપાડ ખાતું બંધ કરીને વર્ષના અંતે કયા ખાતે લઈ જવામાં આવે છે? અહીંયા ઉપાડ ખાતું બંધ કરીને અહીંયા મૂડી ખાતે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે, એટલે બીજા બધા ખાતા બંધ કરીને ચાલુ ખાતે જ લઈ જવામાં આવે છે, એટલે આપણો આન્સર આવે ચાલુ ખાતે। હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 11। સ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં મૂડી પર વ્યાજ કયા ખાતે નોંધાય છે? સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય એમાં મૂડી પર વ્યાજ, તો આનો આન્સર આવે ચાલુ ખાતે, કેમ કારણ કે અહીંયા સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે। મેં આપણે તમને પહેલાં પણ કીધું કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય અને કોઈ પણ વ્યાજ હોય, મૂડી પર વ્યાજ હોય કે ગમે એ હોય, અહીંયા ચાલુ ખાતે જ નોંધાય છે, એટલે આમાં આવે ચાલુ ખાતે, તો આન્સર આવે ચાલુ ખાતે। તો હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 12।
कई पद्धति में मूड़ी की रकम बदलाती होवाथी मूड़ी नो व्याज दर वर्षे बदलात रहे छे। अहीं अस्थिर मूड़ी खाता की पद्धति छे एमां हमेशा तेमां मूड़ी नो व्याज दर वर्षे बदलात रहे छे। स्थिर मूड़ी खाता में शुं होय, स्थिर मूड़ी खाता में दर वर्षे व्याज नो दर स्थिर रहे एटले तेने स्थिर मूड़ी खाता की पद्धति कहेवाय। तो आमां आवे आंसर अस्थिर मूड़ी खाता की पद्धति। ओके, तो आपणे हवे जोईए क्वेश्चन नंबर 13। हंगामी मूड़ी प्रथा में हंगामी एटले के अस्थिर मूड़ी खाता में भागीदारना भागनो नफो कया खाते कई बाजू लखाय छे। अहीं एक ज खातु होय छे, मूड़ी खातु होय, एमां चालू खातु न होय एटले मूड़ी खाते लखाय। अहीं बे साइड मूड़ी खाते छे, अहीं पण मूड़ी खाते छे। तो अहीं नफो होय तो भागीदारना भागनो नफो, नफो हमेशा जमा बाजू आवे छे। तो अहीं आवे आंसर जमा बाजू। હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 14। હંગામી મૂડી ખાતામાં ઉપાડ પર વ્યાજ કયા ખાતે ઉધાર થાય છે? ઉપાડ પર વ્યાજ તે ઉધાર કઈ બાજુ થાય છે? તો મૂડી ખાતામાં ઉધાર થાય છે। હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 15। ભાગીદારના મૂડી ખાતાની જમા બાકી પર વ્યાજ ગણતા ભાગીદારના મૂડી ખાતાની જમા બાકી પર વ્યાજ ગણતા મૂડી વધે છે। આનો આન્સર આવે મૂડી વધે છે એ। હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 16। ભાગીદારને લોન પર ચૂકવેલ વ્યાજ કયા ખાતે કઈ બાજુ નોંધાય છે? તો ભાગીદારને લોન પર જે વ્યાજ ચૂકવેલ હોય તે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખાય છે, કારણ કે લોન પર જે વ્યાજ ચૂકવાનું થાય એ આપણા ખર્ચ થાય અને ખર્ચ હંમેશા ચૂકવાય ઉધાર બાજુ લખાય છે, એટલે આમાં આન્સર આવે ઉધાર બાજુ। હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 17। ભાગીદારી પેઢીના ભાગીદારોની જવાબદારી કેવી હોય છે? આપણે લક્ષણોમાં જોયું હતું અમર્યાદિત હોય છે, એટલે આનો આન્સર આવે અમર્યાદિત। અને હવે ક્વેશ્ચન નંબર 18। કયું ખાતું એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે? તો નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે, આ યાદ રાખવાનું। હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 19। વહેંચણી પાત્ર નફો એટલે કયા ખાતાની કઈ બાકી? વહેંચણી પાત્ર નફો એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી। આ નફો હોય વહેંચણી પાત્ર નફો એ જમા બાકી એટલે કે ઉધાર સાઈડ લખાય છે, અને જો વહેંચણી પાત્ર ખોટ આપેલી હોય, અહીંયા જો આપણને ખોટ આપેલી હોય તો તે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે કે જમા બાજુ નોંધાય છે, યાદ રાખવાનું। હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 20। નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે શું? નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે કે વેચણી પાત્ર ખોટ, હમણાં મેં તમને કીધું એમ જ તેમ। હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 21। ભાગીદારો વચ્ચે કરારનામું થયેલ ન હોય તો ભાગીદારો વચ્ચે નફા નુકસાન કયા પ્રમાણમાં વહેંચાય? તો ભાગીદારો વચ્ચે નફા નુકસાન સરખા પ્રમાણમાં વહેંચાય, જે હમણાં આપણે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ ક્વેશ્ચન 1 જોયું એમ જ। હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 22। ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદારી પેઢી માટે શું ગણાય છે? ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદારો માટે હમણાં આપણે જોયું તે કે ભાગીદારો માટે ખર્ચ ગણાય છે, તો પેઢી માટે શું ગણાય? પેઢી માટે આવક ગણાય છે, આનો આન્સર આવે આવક। ભાગીદારોની મૂડી, હવે આપણે જોઈએ 23માં। ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદારો માટે શું ગણાય? તો ભાગીદારો માટે આવક ગણાય છે, અને અહીંયા છે ભાગીદારી પેઢી, તો ભાગીદારી પેઢી માટે તે ખર્ચ ગણાય છે, મૂડી પરનું વ્યાજ ખર્ચ ગણાય છે પેઢી માટે। હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 24। ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું ગણાય છે? હમણાં જ આપણે કીધું એમ જ આવક જ ગણાય છે, મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે આવક છે। હવે જોઈએ આપણે 25। ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ એ ભાગીદાર માટે શું ગણાય છે? તો ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ ભાગીદાર માટે ખર્ચ ગણાય છે, એની નીચે છે ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ અહીંયા ઉપર જેવો જ ક્વેશ્ચન છે, પરંતુ અહીંયા ભાગીદાર છે તો અહીંયા પેઢી છે, અહીંયા જો ભાગીદાર માટે ખર્ચ ગણાતું હોય તો પેઢી માટે આવક ગણાય, એટલે અહીંયા આન્સર આવે આવક। હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 27। તો ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય છે? ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ એ પેઢી માટે ખર્ચ ગણાય છે। હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 28। જો ભાગીદારી કરારપત્રમાં સ્પષ્ટતા ન હોય અને પેઢીએ ભાગીદારને ધીરેલી લોન પર તો કેટલા ટકા વ્યાજ આપવું પડે? પેઢીએ ભાગીદારને 6% વ્યાજ આપવું પડે, આપણે એના લક્ષણોમાં જોયું હતું 6% વ્યાજ આપવું પડે। હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 29। ભાગીદારે
ભાગીદારે પેઢીને આપેલ લોન પર જ્યારે કરારમાં ઉલ્લેખ ન હોય ત્યારે કાયદા મુજબ કેટલા ટકાના દરે વ્યાજ આપવું પડે? ભાગીદારે પેઢીને લોન આપેલી હોય ત્યારે તેને 6% દરે વ્યાજ આપવું પડે. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 30. જો ભાગીદારી કરાર પત્રમાં ઉલ્લેખ ન હોય તો ચાલુ ખાતાની જમા બાકી પર કેટલા ટકાના દરે વ્યાજ ગણાય છે? કરાર પત્રમાં ઉલ્લેખ ન હોય ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ ગણાતું નથી, કારણ કે કંઈ ઉલ્લેખ નથી એટલા માટે. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર લાસ્ટ 31. જો ભાગીદારી કરારપત્રમાં ઉલ્લેખ ન હોય તો સક્રિય ભાગીદારને નફા પર કેટલા ટકા કમિશન મળે? આમાં પણ કમિશન ન મળે, કારણ કે કંઈ ઉલ્લેખ નથી, કંઈ ઉલ્લેખ ન હોય એટલે કંઈ મળે નહીં. ઓકે, સો ફ્રેન્ડ્સ, પ્લીઝ વોચ માય ન્યૂ વિડીયોઝ એન્ડ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ.